તો નર્મદા જિલ્લામાં 21 છોટાઉદેપુર લોકસભા મત વિભાગમાં સમાવિષ્ટ 148 નાંદોદ વિધાનસભા અને 22 ભરૂચ લોકસભા મત વિભાગમાં સમાવિષ્ટ 149 દેડિયાપાડા વિધાનસભા વિસ્તારમાં આગામી 7 મેના રોજ મતદાન યોજાનારું છે, જ્યાં ચૂંટણીમાં ઊંચું મતદાન થાય તેવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. તો મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે તારીખ 3 મેના રોજ નર્મદા જિલ્લા સ્વીપ એક્ટિવિટી નોડલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિશાંત દવેના માર્ગદર્શનમાં જિલ્લા સેવા સદન પ્રવેશ દ્વાર પર નાગરિકમાં મતદાન જાગૃતિ કેળવાય અને લોકશાહીના પર્વમાં વધુને વધુ લોકો સહભાગી બને, સાથે જ મતદારો અચૂક મતદાન કરે તેવા આશય સાથે રંગોળી બનાવી લોકશાહીના રંગ રંગવાનો પ્રયાસ કરાયો છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી નર્મદા, TIP નોડલ અધિકારી શ્રી, DDO શ્રી નર્મદા અને મદદનીશ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તેમજ અન્ય સૌના સાથ સહકારથી રાજ્ય કક્ષાએ તરફથી અને જિલ્લા કક્ષાએ જે ઇન્ટેન્સિવ કાર્યક્રમ મતદાન જાગૃતિ અંતર્ગત ચાલી રહ્યો છે, એ સમયે ટૂંક જ સમયગાળામાં આપણે 7મી તારીખે પણ મતદાન કરવાનું આવી રહ્યું છે. તો એને ધ્યાનમાં રાખીને આજે નર્મદા જિલ્લાની અંદર મોટાભાગની શાળાઓની અંદર અને રાજપીપળા શહેરની અંદર વિવિધ જગ્યાએ આપણે રંગોળીનું આયોજન કર્યું છે કે જેની આ થકી આપણે મતદાન જાગૃતિ કરવા માટેનો એક સંદેશ ખૂબ જ શુભાશયથી ફેલાવવામાં આવી રહ્યો છે કે જેથી 7મી તારીખે ખૂબ જ ઊંચા મતદાન ટકાવીમાં નોંધાવીએ અને નર્મદા જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય એવી અપેક્ષા.